બેલો લે, બધા સારા છે? સબ ઠીક ઠાક જી? જી, આજે બ્રિટિશ પ્રોનાઉન્સિએશન ઉઠુભાઈ હે ને જી? આ મારા મોટા ભાઈ નું છોકરી નલ્લી હે ને? હા, મારી વાલી છે, મારી વાલી છે. રોજ આવી જાય, સવારે રોજ આવી જાય નીચે, ને છોટા પાપાના ખોળામાં આવીને બેસી જાય. જી, સાદિક પાપાના ખોળામાં આવીને બેસી જાય રોજ. એને આવવાનું જોઈએ, અને મોટી છે ને પેલી મરિયમ, તેને બી આવવાનું જોઈએ. ઘડી ઘડી આવે, એ લોકોને ઘડી ઘડી આવીને ખોળામાં બેસી જાય. જી, એવું કહેતો હતો કે છે ને આજે નાસ્તો હું ખબર, એ બબ્બે જાતની ચટણી બનાવેલી છે ભાઈ. જો તો આ એક તો છે ને દહીંવાળી ચટણી બનાવેલી છે, દહીં ને ધાણા ને એવું બધું નાખેલું હોય તે ચટણી, ને આ એક છે ને ટોમેટોની ચટણી બનાવેલી છે. અચ્છા, એ છે ને ચટણી હા માટે ખાવાની? આ સુવાની ભાજીના પરાઠા. જો, આ સુવાની ભાજીના પરાઠા, વિલ યુ ઈટ ઈટ? નો, ઓકે. સુવાની ભાજીના પરાઠા છે ને, પરાઠા બધા જ એ લોકોના હાથના એવા હાળા બને. મેં અગાડ કીધેલું ને, મોંમાં મૂકો ઓગળી જાય. મેં તો જરા મોં હલાવ્યું બી પણ હલાવું નહીં પડે તમને, સાચું કેમ એમ જ ઓગળી જાય. રિયલી કેમનો બહુ હાળા બને, એટલા મસ્ત પરાઠા બને. અચ્છા, પેલા આપણા રેગ્યુલર પરાઠા બનાવે ને એવી જ રીતના, પણ પોટેટોના હાથે, બોઇલ પોટેટોના હાથે સુવાની ભાજી અંદર એડ કરી દેવાની, કાઢીને નલ્લા નલ્લા, બસ બીજું કંઈ નહીં, બધું એઝ ઇટ ઇઝ બનાવજો, ટ્રાય કરજો, મજા આવી જશે. ચાયનો એક જ કપ છે યાર આજે તો. ઓકે, બધા પોતાનો ખ્યાલ કરજો. અચ્છા, ભરજો ભરજો ભરજો. હું કહેતો હતો ખબર, બધું આપણું ગુજરાતી સૂપની વાત ચાલુ છે, તે પોસ્ટને પિન કરી દીધેલી છે. ગુજરાતમાં બી એક સૂપ છે, અમુક કોમેન્ટ આવેલી છે. અચ્છા, તમે બી જુઓ, બધા વિચારો કે ગુજરાતમાં સૂપ કયું. દરેક કન્ટ્રીમાં, દરેક ટેરેટરીમાં સૂપ હોય છે, અલગ અલગ શકલમાં હોય, એની શકલ અલગ અલગ હોય, પણ સૂપ તો હોય જ છે. સમજ પડી ને? સૂપ એટલે પીવા માટે, ખાતી વખતે પીવા માટે કોઈ પણ એવી વસ્તુ. સૂપની શકલ બધી કન્ટ્રીમાં અલગ અલગ એંગલથી હોય છે. અચ્છા, તો મેં પૂછેલું કે ગુજરાતમાં કયું સૂપ છે એવું, તો વિચારો નહીં, પાછા પાછા વિચારો, જો પોસ્ટ પર જજો ને પાછા વિચાર કરજો, બહુ જ મજા આવે. થોડા દિવસ પછી ઇન્શાલ્લાહ એને ક્લિયર કરવું આપણે. ઓકે, બટા પોતાનો ખ્યાલ કરજો, પાછા મળું.